पेज नंबर 189 उदाहरण नंबर 14 सोनमबेन नो त्रण खाना वालो रोकड मेल त्रण खाना एटले वटाव रोकड अने बेन शुरुआत में आपवामां आवेली छे रोकड सिलक अने बीजो आपेली छे बेंक सिलक बन्ने ने बोलो कई साइड पर लखाशे उधार उधार बाजू पर 2016 फेब्रुआरी 1 विगत में बोलो शुं लखाशे बाकी आगळ लाव्या रोकड सिलक आपेली छे एने रोकड़ना खाना में लखाई बैंक सिलक आपेली छे एने बैंक ना खाना रोकड़ ना खाना में 16,000 बैंक ना खाना में 18,000 8,000 नो माल अशोक भाई ने वेच्यो एनईएफटी द्वारा नाणा चूकवी आप्या बे शब्द आवे छे अहींया एनईएफटी अने आरटीजीएस परीक्षा में आ बन्ने ना फुल फॉर्म पूछाशे ज एनईएफटी अने आरटीजीएस पहेलाना समय में जयरे चेक थी नाणा चूकवाता तो चेक क्लियर थता वार लागती 2-4 दिवस थई जता अत्यारे फोन बैंकिंग थी मोबाइल बैंकिंग थी इंटरनेट बैंकिंग थी एक व्यक्ति बीजा व्यक्ति ने नाणा 2-5 सेकंड में मोकली सके छे मारे कोई व्यक्ति ने 5,00,000 चूकवाना छे तो मारे ने चेक आपवा जवानी जरूर नथी मारा मोबाइल माथी मारी बैंक ने एप्लिकेशन खोलीश पहला नो एकाउंट नंबर नाखीश पैसा पे नु बटन दबावीश पिन नंबर दाखल करीश एटले इंस्टंट 2-5 सेकंड में मारा खाता माथी नाणा डेबिट थई जशे कपाई जशे सामे वाला ना खाता में जमा थई जशे बे रीते ट्रांसफर करी शकाय पहली रीत कई एनईएफटी अने बीजी रीत कई आरटीजीएस एनईएफटी नो फुल फॉर्म नेशनल इलेक्ट्रॉनिक फंड ट्रांसफर एनईएफटी नो फुल फॉर्म बोलो नेशनल इलेक्ट्रॉनिक फंड आरटीजीएस नो फुल फॉर्म रियल टाइम ग्रॉस सेटलमेंट फरी वक्त बोलो रियल टाइम ग्रॉस सेटलमेंट एनईएफटी अने आरटीजीएस द्वारा नाणा चूकवाना होय तो फरजियात बैंक ना खाना में रकम लखाय क्या खाना में लखाय बैंक ना खाना हवे आ एनईएफटी ने आरटीजीएस एना द्वारा नाणा चूकवीए त्यारे बैंक आपणी पासेथी चार्ज वसूल करे एने कहेवाय एनईएफटी चार्ज अने आरटीजीएस चार्ज ए नाणानो चार्ज कोनी पासेथी वसूल करे नाणा मोकलनार पासे કે નાણા મેળવનાર પાસે મોકલનાર હું કોઈકને નાણા મોકલું છું તો મને ચાર્જ લાગશે કે મેળવનારને મને ધારો કે મને નાણા મળે છે તો મને ચાર્જ લાગશે તો હંમેશા એનઈએફટી અને આરટીજીએસ ચાર્જ ચૂકવવાનો હોય એના નાણા મળે એટલે ક્યારે ઉધાર બાજુ આવશે એનઈએફટી ને આરટીજીએસ નો ચાર્જ ક્યારે ઉધાર બાજુ આવશે એ કોને લાગે મોકલનારને કે મેળવનારને મોકલનારને એટલે રોકડ કે ચેક જાય જાય તો જમા 8,000 નો માલ વેચેલો છે માલ વેચેલો રોકડ કે ચેક આવે કે જાય રોકડ કે ચેક આવે કે જાય બોલો આવે તો ઉધાર ઉધાર તારીખ ઉધાર બાજુ તારીખ કેટલી 4 વેચેલો એટલે કયા ખાતે વેચાણ ખાતે એનઈએફટી કે આરટીજીએસ હોય એટલે ફરજિયાત કયા ખાનામાં લખવાનું બેંકના ખાનામાં કેટલા રૂપિયા 10,000 નો માલ 10% રોકડ વટાવે હેતલને રોકડેથી વેચ્યો માલ વેચેલો છે રોકડ આવે કે રોકડ જાય રોકડ આવે તો ઉધાર વેચાણ ખાતે કયો વટાવ છે નોંધ
થાય, સીધો બાદ કરાય, ગુણાકાર કે માઇનસ? 10,000 × 10%, કયા ખાનામાં? માઇનસ બરાબર. એ કયા ખાનામાં? ₹3,000 બેંકમાં ભર્યા. શું લખશો બાજુમાં? જગ કેટલા? રોકડા બેંકમાં ભર્યા. રોકડા બેંકમાંથી અહીંયા ભર્યા છે કે ઉપાડ્યા? રોકડા બેંકમાં ભરો, રોકડ આવે કે રોકડ જાય? રોકડ જાય તો કયા ખાનામાં? જમા બાજુ. રોકડના ખાનામાં કેટલા? જમા બાજુ રોકડના ખાનામાં બોલો કેટલા? હવે બધી અસરો કેવી આપવાની? ખાનું કયું છે? વિગતમાં ખાપાના ખાનામાં. જમા બાજુ વિગતમાં કયા ખાતે છે? બેંક ખાતે. તો અહીંયા વિગતમાં, વિગતમાં રોકડ ખાતે છે તો બેંકના ખાનામાં. સમજાણું હવે? આ જીવન વીમા પ્રીમિયમ NEFT દ્વારા ચૂકવ્યા અને ચાર્જ કેટલો થયો? 3. જીવન વીમો એટલે ને કહેવાય માલિકનો, માલિકનો અંગત ખર્ચ એટલે ચૂકવ્યા એટલે રોકડ કે ચેક જાય, જાય તો જમા બાજુ ઉપાડ ખાતે. કયા ખાનામાં? બેંકમાં. કેટલા? 2,000. હજી જમા બાજુ 11 તારીખ શું લખાશે? NEFT ચાર્જ ખાતે. કેટલા? એ પણ કયા ખાનામાં આવશે? પગારના 3,000. રોકડ આવે કે રોકડ જાય? જાય તો કયા ખાતે? કયા ખાનામાં? કેટલા? 3,000. રોકડના ખાનામાં 3,000. પછી બોલો, ચૂકવ્યા એટલે આવે કે રોકડ જાય? રોકડ જાય તો કયા ખાતે? કેટલા? કયા ખાનામાં? રોકડ ખરીદી. રોકડ આવે કે રોકડ જાય? રોકડ જાય તો જમા બાજુ કયા ખાતે? કેટલા? હવે રોકડ વેચાણ કરો તો રોકડ આવે કે રોકડ જાય? રોકડ આવે તો ખરીદો તો ખરીદ ખાતે, વેચો તો રકમ. સમજાય છે દાખલો? પછીની તારીખ 2,500 બેંકે ડિવિડન્ડના NEFT દ્વારા જમા કર્યા. અંડરલાઈન શું કરશો? બોલો નિયમ. બેંક જેવું કરે એવું આપણે કરવાનું. જુદું કરવાનું. બેંકે શું કર્યું, આપણે શું કરવાનું? કઈ તારીખ શું લખવાનું? ડિવિડન્ડ ખાતે. કયા ખાનામાં? કેટલા? શું કામ બેંકમાં? NEFT. કમિશન ના 1,200 ચૂકવી. એ પા રોકડ આવે કે રોકડ જાય? રોકડ જાય તો કમિશન ખાતે. રોકડ માં કેટલા? 1,200. આગના વીમા પ્રીમિયમ ભરવા NEFT દ્વારા ચૂકવ્યા. ચાર્જ કેટલો થયો? 2. ચૂકવ્યા. રોકડ કે ચેક આવે કે જાય? જાય તો જમા બાજુ. તારીખ કેટલી? વિગતમાં બોલો કયા ખાતે? કયા ખાનામાં? કેટલા? હજુ બોલો, જમા બાજુ કયા ખાતે? કયા? NEFT. કયા ખાનામાં? કેટલા? આ ચાર્જ ક્યારે? ઉધાર બાજુ લાગે?
મોકલનારને ભોગવવો પડે કે મેળવનારને? બેંકે વ્યાજના 200 ને કમિશનના 200 આપણા ખાતે એનએફટી થી, અંડરલાઈન શું કરશો બોલો? નિયમ, બેંક જેવું કરે. બેંકે શું કર્યું? આપણે પહેલા કયા ખાતે? બેંક વ્યાજ ખાતે. કેટલા? 200 રૂપિયા. કયા ખાનામાં? હજુ બોલો. ઉધાર બાજુ બેંક કમિશન ખાતે. કયા ખાનામાં? કેટલા? એની પછી બેંકે આપણા વતી વાહનની લોનનો હપ્તો 1200 એનએફટી દ્વારા ચૂકવી આપ્યો. ચૂકવી આપ્યો. રોકડ કે ચેક આવે કે જાય? જાય. તો વાહનનો હપ્તો છે એટલે કયા ખાતે લખાય? વાહન ખાતે. બેંકના ખાનામાં. હજુ જમા બાજુ કયા ખાતે? એનએફટી ચાર્જ ખાતે. કેટલા? 3. છે કોઈ વિગત? સરવાળો કરીએ. ઉધાર બાજુ વટાવ નો ટોટલ કેટલો? 1000. આ 1000 ને કયો વટાવ કહેવાય? 1000 ને કયો વટાવ કહેવાય? જમા બાજુ નો વટાવ કેટલો? 0. રોકડ ની ઉધાર બાજુ નો સરવાળો 22. 28000. તો જમા બાજુ પણ સરવાળો કેટલો લખાય? જમા બાજુ એમાંથી બાદ કરો 17800. રોકડ માં ફરજિયાત કઈ બાજુ મોટી હોય? ઉધાર. બેંક માં કોઈ પણ હોય શકે પણ મોટા ભાગે કઈ? ચલો ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખ 28. બા આ લઈ ગયા. બેંક નો સરવાળો 31. જમા બાજુ ઘટતી રકમ 31900 માંથી જમા બાજુ બાદ કરો 15900. 392. બા આ લઈ ગયા. બા ને પેલી બાજુ લઈ ગયા તો આ બાજુ? બા ને એના એ દિવસે પાછા લાવવાના? બીજા દિવસે. બા એક દિવસ રોકાય. ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખે લઈ ગયેલા. માર્ચ મહિનાની પહેલી તારીખે લાવવાના. બા આ લાવ્યા. રકમ 17800 અને 15300.